ભારતમાં પણ કોરોના વાયરસે પ્રવેશ કરી લીધો છે. કોરોનાને રોકવા માટે સરકાર એલર્ટ બની છે. જામનગરનું વહીવટી તંત્ર પણ કોરોના મુદ્દે એક્શન મોડમાં આવી ગયું છે. આજે જિલ્લા કલેક્ટર રવિશંકરે પત્રકાર પરિષદ યોજી આ અંગે માહિતી આપી હતી. કોરોનાનું નિદાન કરવા માટે જામનગરની જીજી હોસ્પિટલની લેબોરેટરીને માન્યતા મળી છે. કોરોના વાયરસનો વ્યાપ્ત આખા વિશ્વમાં ધીમે ધીમે વધી રહ્યા છે અને એના કારણે એક હેલ્થ ઇમરજન્સી જેવી પરિસ્થિતિ ઉપસ્થિત થઈ છે. હાલ આ દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં એક પણ કેસ નથી અને ભારત દેશમાં લગભગ 6 કેસ આજે ડિટેક્ટ થયા છે. 28 થઈ ગયા, ઓકે. એટલે અત્યારે 28 કેસ આવી ગયા છે. પણ હવે એમાં જેટલા પણ પ્રોટોકોલ અને સેફટી બાબતમાં જે ધ્યાન રાખવાનું છે એ બધી બાબતમાં અમે ધ્યાન રાખી રહ્યા છીએ. જીજી હોસ્પિટલમાં પણ અમે 28 બેડનું ક્વોરન્ટાઇન અમે તૈયાર કરીએ છીએ. સાથે સાથે બે જગ્યા ઉપર, બેડી પોર્ટ અને સિક્કા પોર્ટ ઉપર, હમણાં જે માનનીય મુખ્ય સચિવશ્રીની અધ્યક્ષતાની જે મિટિંગ થઈ એમાં પ્રમાણે અમે આ બંને જગ્યા ઉપર અગર કોઈ બહારથી પેસેન્જર આવે જેમાં કોઈ પણ એવા લક્ષણ દેખાય તો પછી એને ક્વોરન્ટાઇન કરવા માટે જિલ્લા વહીવટીતંત્ર હવે આગળથી આપણે કાર્યવાહી કરશું. જામનગર જિલ્લામાં 132 એમપીએચડબલ્યુ અને આશા વર્કર, 162 જેટલા આશા વર્કરને આ બીમારીમાં અગર આવે તો એ લોકો ફર્સ્ટ રિસ્પોન્ડન્ટ તરીકે પણ કામગીરી કરશે અને આપણને સુધી જાણ પહોંચાડશે. એટલે એ લોકોને પણ આપણે ટ્રેનિંગ કરી છે. સાથે સાથે 19/2 રોજ આ જામનગર જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારના જેટલા પણ ડોક્ટર્સ છે એને પણ સીએમઈ દ્વારા મારી ઇન્ફોર્મેશન પણ આપવામાં આવી છે. આપ સૌને જણાવી દઉં છીએ કે સરકારે કલેક્ટરને એમાં કન્ટેનમેન્ટ નોડલ ઓફિસર તરીકે ડિક્લેર કર્યા છે. એટલે અમારી જવાબદારીમાં આવશે કે કેટલી જગ્યા ઉપર આઇસોલેશન કરવાના છે, કેટલા લોકોને હોમ ઉપર ક્વોરન્ટાઇન કરવાના છે અને કોઈ પણ જગ્યા ઉપર જે આઈઈસી અગર કરવાનું થાય, દાખલા તરીકે લોકો મોટા ભાગે જે હેન્ડશેક વગેરે કરતા હોય છે મળતા, એના માટે જે કમ્યુનિટીમાં જે રિસ્ક છે, કમ્યુનિટી રિસ્ક, એ બધાને કન્ટેન કરવા માટે આપણે આઈઈસી એક્ટિવિટી શરૂ કરશું. સરકારની સૂચના મળી છે જે પ્રમાણે 24/7 અમારે કંટ્રોલ રૂમ ચાલુ થઈ ગયા છે અને 104 હેલ્પલાઇન પણ જે ફીવર માટે હતા આને પણ હવે ઉપયોગ કરી રહ્યા છીએ. એક અમે ડેલી ડ્રિલ પણ કરશું તાકી જેટલા પણ હેલ્થના જે બધા સ્ટાફ છે એ બધા પાસે શું શું પ્રોબ્લેમ છે એ બધું જાણીને અમે હેલ્થ ડિપાર્ટમેન્ટ, પંચાયત ડિપાર્ટમેન્ટ, મારા રેવન્યુ ડિપાર્ટમેન્ટ, પોલીસ ડિપાર્ટમેન્ટ બધા સાથે અમે સંકલન કરીને અને જે કંઈ યોગ્ય પગલાં લેવાનું થશે એ પગલાં અમે લઈ રહ્યા છીએ. જે લોકોને એવું લાગે કે મહોલ્લામાં, આપના આજુબાજુમાં કોઈ બહારથી કોઈ લોકો આવ્યા છે, ખાસ કરીને ચાઇનાથી, ઈરાનથી, ઇટાલીથી અને જેટલા પણ દેશો જે એમાં બહુ વધારે એપિડેમિક તરીકે આ ફેલાવો વધી રહ્યા છે, તો આપ તાત્કાલિક અમારા 104 નંબર જે છે એના ઉપર ડાયલ કરીને આપ અમને સૂચના આપશો. એમાં હોમ ક્વોરન્ટાઇનની પણ અમે ફેસિલિટી કરીએ છીએ અને જરૂરત પડશે તો અમે ઘરે પણ જઈને અમે સેમ્પલ લઈને અમે લેબમાં ટેસ્ટિંગ કરાવશું.